Hello, good morning, morning everyone. Standard Trial Commerce, subject statistics series. We take the revision for part 1. Generally, Akada Sastrava. विद्यार्थियों शुरू करता हो प्रैक्टिकल एग्जाम्पल न्यूमेरिकल एग्जाम्पल की प्रैक्टिस करे पर थियरी बाजू पर मुके जाए आ थियरी ने कारण मार्क्स कपाए बात सोचा आवे पॉइंट ऊपर मार्क आवे बॉर्डर लाइन पर मार्क आवे अथवा घनी वक्त स्टैटिस्टिक्स में फेल पण थवाय जो बराबर प्रिपेरेशन करी न होय तो अने माटे आंकड़ा शास्त्र नो पार्ट 1 नो 2 मार्क के 3 मार्क में जे पूछाय थियरी सेक्शन सी में अथवा सेक्शन डी में आइदर इन सेक्शन सी और इन सेक्शन डी के मुद्दा सर जवाब आपो मांगे मुजब जवाब आपो दे रीते तो हूँ फक्त प्रश्नों की टूंक में एनी चर्चा करीश के जवाब में शू आवी शके बाकी टेक्स्ट बुक होय तमारी पासे प्रेक्टिस बुक होय नवनीत होय के कोई पण रेफरेंस बुक होय में आंसर आपेला छे तो आपणे आगळ एक्सप्लेन करेलू छे पण आ जस्ट रिविजन पूरतू छे કેમ કે હવે પછી મારે પાર્ટ 2 માં ચેપ્ટર 2 થી આપણે આગળ વધવાનું છે એટલા માટે તો પહેલો સવાલ એ છે કે ચેપ્ટર 1 માં જે કે જીવન નિર્વાહ ખર્ચ જ્યારે કહેવાય કોસ્ટ ઓફ લિવિંગ ઇન્ડેક્સ નંબર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ઉપયોગો પણ જણાવો તેમજ મર્યાદાઓ પણ જણાવો ઉપયોગો પૂછે કોઈ બે માર્ક એટલી મર્યાદાઓ પૂછે કોઈ બે માર્ક કે 3 માર્ક પણ ઉપયોગો પણ પૂછી શકાય અને મર્યાદા પણ પૂછી શકાય બરાબર એટલે તમારે બંને તૈયાર કરવાનું જરૂર પડે તો બધા પ્રશ્નો તમે લખી લો ને ટેક્સ્ટ બુક માં પણ આના આન્સર ટેક્સ્ટ બુક માં પણ 1600 ચેપ્ટર વાઇઝ પાર્ટ 1 ખોલવાનો એમાં ચેપ્ટર નંબર 1 માં જવાનું તો આ વસ્તુ આરામથી આપેલી છે કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનો ઉપયોગો કયા કયા અને એની મર્યાદાઓ કઈ કઈ બંને પ્રશ્ન પૂછાય તો સેપરેટ પૂછાય બે ઓછામાં ઓછો બે માર્ક માટે તો પૂછાય ત્યારે 3 માર્ક માં પૂછાય બરાબર આગળ એના પછીના સવાલમાં જોઈએ તો સહસંબંધના ગુણધર્મો તો સહસંબંધક આર એ ઉગમ બિંદુ પરિવર્તન અને સ્કેલમાં પરિવર્તનની અસરથી મુક્ત છે આ સહસંબંધ અંગે કયો કાર્લ પિયર્સનની પદ્ધતિથી મેળવાતો RXY સહસંબંધક બરાબર એ ઉગમ બિંદુ પરિવર્તનની અસર સ્કેલમાં પરિવર્તનની અસર એનાથી મુક્ત છે એ ઉપરાંત એમાં માંગણી કોઈ અસર થતી નથી એનું મૂલ્ય -1 અને +1 સહિત એની વચ્ચે હોય એટલે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1 એ રીતે થાય એટલે સહસંબંધ આ પ્રકરણ 2 માંથી આવે છે એટલે ઓછા ઓછા 4 ગુણધર્મો લખો એટલે એને 2 માર્ક માંથી બરાબર અને ટેક્સ્ટ બુક માંથી અથવા તમારી પાસે પ્રેક્ટિસ વર્ક હોય તો પ્રેક્ટિસ વર્ક માંથી એનો આન્સર એકદમ મુદ્દાસર કમ્પ્લીટ જવાબ આપેલો જ છે એ પ્રમાણે તમારે નોટબુક માં લખવાનો અને પછી એ રીતે પ્રિપેરેશન કરવાનું નિયત સંબંધ એના ગુણધર્મો જણાવો ચેપ્ટર નંબર 3 માં થી આવે છે આ સવાલ તો નિયત સંબંધના ગુણધર્મોમાં ઉગમ બિંદુ પરિવર્તનની અસરથી મુક્ત છે પણ સ્કેલમાં પરિવર્તનની અસર થાય છે એટલે સ્કેલ પરિવર્તનની અસરથી મુક્ત નથી માટે તમને ખબર હોય તો આપણે CX અને CY ઉપર નીચે અથવા CY અને CX આપણે ગણતા હતા એટલે BYX અને BXY એટલે ગુણધર્મો જેને કહેવાય નિયત સંબંધાંકો એનો ગુણધર્મો જણાવો ચેપ્ટર નંબર 3 આગળ સહસંબંધ અભ્યાસ માટેની વિકિરણ આકૃતિ લીધી આ વિકિરણ આકૃતિ લીધી માં જો સંપૂર્ણ ધન સહસંબંધ હોય સંપૂર્ણ ઋણ સહસંબંધ હોય આંશિક પ્રકારનો ધન સહસંબંધ કે આંશિક પ્રકારનો ઋણ સહસંબંધ અથવા તો વધારે ઘનિષ્ઠતા જેનો ઘનિષ્ઠતાનો ભાગ વધારે છે એવો ધન સહસંબંધ કે એવો ઋણ સહસંબંધ હોય અથવા તો સહસંબંધનો અભાવ હોય સાત આકૃતિ આપણે જોઈતી ખબર હોય તો વિકિરણ આકૃતિ જેને સ્કેટર ડાયાગ્રામ મેથડ કહેવાય એટલે સહસંબંધ અભ્યાસ માટેની વિકિરણ આકૃતિ લીધી અને વિકિરણ આકૃતિની રીતે મુખ્ય મર્યાદાઓ કઈ કે સહસંબંધ કેવા પ્રકારનો છે જાણી શકાય પણ એનું ઘનિષ્ઠતાનો ચોક્કસ ભાગ કે આર નંબર 0.67 આર નંબર 0.70 આર નંબર 0.75 આર નંબર 0.65 એક્ઝેક્ટ વેલ્યુ ઘનિષ્ઠતાનો માર્ક મેળવી શકાતું નથી એની મર્યાદા પણ છે પણ આખી વિકિરણ આકૃતિની રીત એક્સપ્લેન કરવાની જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્કેટર ડાયાગ્રામ મેથડ હવે ફિશર તો ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવાય તો એમાં જે નિયમ આવે છે એ ગુણોત્તર મધ્યમનો ઉપયોગ છે ફિશરનો સૂચકાંક
એ લાસ્ટ પેર અને પાછળના સૂચકાંકનો ગુણોત્તર વધે છે અને ગુણોત્તર વધ્યા એ સૂચકાંકની રચનામાં બેસ્ટ સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ તરીકે ગણતરીમાં લેવામાં આવે છે અને ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક કહી શકાય છે એના પણ કારણો આપેલા છે આન્સર તમારે ટેક્સ્ટબુકમાંથી લખવાના અને ટેક્સ્ટબુક પ્રમાણે અથવા પ્રેક્ટિસ બુકમાં આપ્યું હોય એ પ્રમાણે તમે આન્સર લખશો ત્યારે માર્ક પડશે એક પણ મુદ્દો છોડ્યા સિવાય કોઈ પણ મુદ્દો છૂટી જવો જોઈએ નહીં કેમ કે ચાર મુદ્દા લખો ત્યારે બે માર્ક પડે ચાર મુદ્દા લખો મિનિમમ ત્યારે બે માર્ક પડે બરાબર એટલે આ જે સવાલો છે બધા એ સેક્શન સી અથવા સેક્શન ડી એમાં પૂછાતા બે માર્ક માટે કે ત્રણ માર્ક માટે પૂછાતા પ્રશ્નો છે એટલે મેં લખ્યું છે રિવિઝન પાર્ટ વન બરાબર છે રિવિઝન પાર્ટ વન એમાં આ પ્રશ્નો છે મોટે ભાગે સ્ટેટિસ્ટિક્સમાં જે પેપર આવે એમાં ઓછામાં ઓછી મોટા પેપરની વાત કરું છું સો માર્કનું પેપર ત્રીસ માર્ક મિનિમમ થિયરી હોય અને બાકીનું સિત્તેર માર્ક એક્ઝામ્પલ હોય પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એટલે સેક્શન એ સેક્શન બી દસ અને દસ વીસ માર્ક વિભાગ સી માં ઓછામાં ઓછા બે પ્રશ્નો વિભાગ ડી માં ઓછામાં ઓછા બે પ્રશ્નો થિયરી બેઝ હોય એટલે પ્રિપેરેશન કરવી આવશ્યક છે ત્યાર પછી સામાયિક શ્રેણીનું યોગ્ય મોડેલ જણાવો એમાં તો સામાયિક શ્રેણીનું મહત્વ અથવા તેની ઉપયોગિતા સામાયિક શ્રેણી એટલે ચોથું ચેપ્ટર ટાઈમ સિરીઝ એનાલિસિસ અત્યારે આપણે સ્ટેટના પાર્ટ વનની જ વાત કરીએ છીએ ભાગ એક આંકડા શાસ્ત્ર ભાગ એક એટલે મેં લખ્યું છે પાર્ટ વન બરાબર છે એમાં અગત્યના મોટા પ્રશ્નો કયા કયા એની ચર્ચા ચાલે છે આ લિસ્ટ તમારે લખી લેવાનો અને ટેક્સ્ટબુક માંથી પદ્ધતિ પ્રમાણે મુદ્દા સરેના જવાબો લખવાના અને એ પ્રમાણે તૈયાર કરવાના સામાયિક શ્રેણીનું યોગ્ય મોડેલ એમાં ટ્રેન્ડ એટલે ટીટી આવે મોસમી બદલ એટલે એસટી આવે સિઝનલ ચક્રીય બદલ એટલે સીટી આવે સાયક્લિક અને આરટી એટલે એને કહેવાય યાદચ્છિક વધઘટ એવું કહી શકાય બરોબર અને સામાયિક શ્રેણીનું મહત્વ અથવા એની ઉપયોગિતા હવે સામાયિક શ્રેણીના વિવિધ ઘટકો એટલે ઘટકો કયા કયા છે તો દીર્ઘકાલીન વધઘટ અથવા તો જેને કહેવાય વલણ ઇંગ્લિશમાં એને ટ્રેન્ડ પણ કહેવાય છે મોસમી વધઘટ એટલે સિઝનલ વેરિએશન અથવા સિઝનલ મૂવમેન્ટ્સ ચક્રીય વધઘટ એટલે સાયક્લિક મૂવમેન્ટ્સ અને યાદચ્છિક વધઘટ બરાબર છે અથવા અનિયમિત વધઘટ જેને રેન્ડમ વેરિએશન્સ પણ કહેવાય એટલે વિવિધ ઘટકોની ચર્ચા એનો આવર્તનનો સમયગાળો કેટલો એનું ઉદાહરણ કહ્યું કે ભાઈ ધારો કે યાદચ્છિક વધઘટ હોય તો રેલ અકસ્માત છે સુનામી છે ભૂકંપ છે યુદ્ધ છે હડતાળ છે મોટા પાયા પરની આ બધી વસ્તુ હોય તો યાદચ્છિક વધઘટમાં આવે ચક્રીય પરિવર્તન હોય તો એનો સાયલો સમયગાળો કેટલો હોય મોસમી વધઘટ હોય તો એનો સમયગાળો કેટલો હોય દીર્ઘકાલીન વધઘટ હોય તો એનો સમયગાળો કેટલો હોય એ છે ત્યાર પછી પહેલા ચેપ્ટરનું છે તફાવત આપો અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત અચળ આધારની રીતમાં આધાર દરે વર્ષે એક સરખું રહે છે બદલતું નથી પરંપરિત આધારમાં પ્રત્યેક વર્ષે આધાર વર્ષ એ અગાઉના વર્ષને આધાર તરીકે લેવામાં આવે છે તો એને પરંપરિત આધાર કહેવાય એનો તફાવત પણ આપેલો છે એટલે કહીએ કરવાનું સામાયિક શ્રેણીનું વલણ નક્કી કરવાની છે આલેખની રીત છે ગ્રાફિકલ મેથડ તેની મેઇન લિમિટેશન્સ મુખ્ય મર્યાદાઓ કઈ કઈ છે એ જાણવાનું છે પણ આ બધી થિયરી ટેક્સ્ટબુક પ્રમાણે તૈયાર કરજો આલેખની રીતમાં વલણે આપણને ખબર પડે એક્ઝેક્ટલી એ ખબર પડે કે કઈ તરફ જાય છે એની દિશા ખબર પડે પણ એનું મૂલ્ય ખબર નથી પડતી એ આલેખની રીતે મુખ્ય મર્યાદા છે નિયત સંબંધ એની ઉપયોગિતા આપણે બોલીએ છીએ કે વાય ની એક્સ પરની નિયત સંબંધ રેખા એક્સ ની વાય પરની નિયત સંબંધ રેખા એટલે વાય નો આધાર જ્યારે એક્સ પર હોય વાય ડિપેન્ડ્સ ઓન એક્સ એટલે વાય એ ડિપેન્ડન્ટ વેરિયેબલ એક્સ એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ એટલે સાપેક્ષ ચલ અને નિરપેક્ષ ચલ બરાબર વાય ની એક્સ પરની રેખામાં વાય ને સાપેક્ષ કહેવાય એક્સ ને નિરપેક્ષ ચલ કહેવાય વાય નો આધાર એક્સ પર રહેલો છે એટલે એક ચલ આપ્યો હોય તો બીજા ચલ ને આપણે અનુમાનિત કિંમત અંદાજિત કિંમત અથવા એની ત્રુટિ મેળવી શકીએ છીએ એટલે નિયત સંબંધની ઉપયોગિતા જણાવો સમજાવો આ બધા પ્રશ્નો સ્ટેટિસ્ટિક્સ પાર્ટ વન ના છે વિભાગ સી અથવા વિભાગ ડી માં પૂછાય એક્ઝામિનેશનમાં બે માર્ક માટે પૂછાય કે ત્રણ માર્ક માટે પૂછાય એવા છે અગત્યના છે આ બધા પ્રશ્નો ના પૂછાય આમાંથી ચાર માર્ક પૂછાય
चार पूछाय तो तुम्हारा मध्ये आता 13 છે કેમ કે મિનિમમ ઇટ વિલ ટેક 10 માર્ક્સ સી વિભાગમાં ખાલી બે પ્રશ્નો આવે ડી વિભાગમાં ખાલી બે પ્રશ્નો આવે તો વિચારો સી ના બે બે બાર કરે બે નું 4 બાર અને ડી વિભાગમાં 3 3 માર્ક કેવા બે એટલે 6 બાર 6 ને 4 10 માર્ક થઈ એટલે આ પ્રશ્નો તૈયાર કરજો અને મિનિમમ 3 વખત લખીને તૈયાર કરજો અને લખવાનો નિયમ કે લખતા પહેલા અને લખ્યા પછી એક વખત સરસ રીતે પ્રશ્ન વાંચી જવાનો સમજી જવાનો એટલે થોડું યાદ રહે દરેક વખતે એવું કરવાનું અને ઓછામાં ઓછા 3 વખત સવાલ લખજો અને તમારી નોટબુકમાં પણ જ્યારે બનાવો ક્લાસવર્ક આ રીતે બરોબર છે વિડિયો તમે લો ત્યારે ટેક્સ્ટબુકમાંથી આન્સર કમ્પલસરી લખજો ઓકે સી યુ થેન્ક યુ એવરીબડી हाँ जोरदार है।